नमस्कार, करो मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत छे। धोरण 4, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज नो आपनो विषय छे गुजराती। गुजराती में आपणे आज निबंध लेखन विषय भणवानुं छे। तो आगळना वीडियो में आपणे कस्तूरबा पाठ शीखी गया, तो आपणे आज कस्तूरबा निबंध विषय शीखवानुं छे। तो कस्तूरबा कोण हता? तो गांधीजीना पत्नी। तो आगळना पाठमां जो तमे ध्यान आप्युं हशे तो आ निबंध तमने आवडी जशे। तो शुरुआत करीए पहेलो निबंध छे कस्तूरबा। कस्तूरबा नो जन्म सने 1869 ना एप्रिल मास मा पोरबंदर मा थयो हतो। तो कस्तूरबा नो जन्म क्यारे थयो हतो? सने 1869 ना कया मास मा? तो एप्रिल मास मा। अने क्यां? तो पोरबंदर मा थयो हतो। तो कस्तूरबा नो जन्म सने 1869 ना एप्रिल मास मा पोरबंदर मा थयो हतो। तेमना पितानु नाम गोकुलदास अने मातानु नाम ब्रजकुंवर हतु। आयु तो आपणे पाठમાં કે કસ્તુરબાના પિતાનું નામ શું હતું? ગોકુલદાસ, અને એના માતાનું નામ શું હતું? તો ब्रजकुंवर હતું। તેમના લગ્ન નાની ઉંમરે ગાંધીજી સાથે થયા હતા। કસ્તુરબાના લગ્ન ક્યારે થયા હતા? એ નાની ઉંમરે કોની સાથે થયા હતા? ગાંધીજી સાથે થયા હતા। કસ્તુરબા ઓછું ભણેલા હતા। કસ્તુરબા કેવા હતા? એ તેઓ ઓછું ભણેલા હતા, સાવ ઓછું ભણેલા હતા, પણ તેઓ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ હતા। કસ્તુરબા કેવા હતા? સ્વભાવે ઘણા જાણકાર, એટલે બધું જાણતા હતા, સમજુ હતા, સમજુ એટલે સમજદાર હતા, અને સુશીલ હતા। સુશીલ એટલે કે શાંત સ્વભાવના હતા, એટલે તેઓને ક્યારે ગુસ્સો આવતો નહીં, એવા તે શાંત સ્વભાવના હતા। કસ્તુરબા ગાંધીજીની નાની મોટી બધી વાતોમાં તેમને સાથ આપતા। કસ્તુરબા કેવા હતા? જો ગાંધીજીની ગમે એવી નાની મોટી જે કંઈ પણ વાત હોય એમાં ગાંધીજીને તેઓ સાથ આપતા। આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી, તેમાં તે જોડાયા। જો ક્યાં ગાંધીજીએ લડત ઉપાડી હતી? આફ્રિકામાં। કઈ લડત? તો સત્યાગ્રહની લડત, તે ઉપાડી, તેમાં ગાંધીજીઓ, તેમાં કસ્તુરબા જોડાયા હતા। કસ્તુરબા તેમાં આગળ હતા। કસ્તુરબા ટેકેલા અને ધર્મપરાયણ પણ હતા। ટેકેલા એટલે કેવા થાય? કે તેઓ જો કસ્તુરબા જેલમાં ગયા, પરંતુ તેને કોઈના હાથે રાંધેલું ખાવાની ના પાડી હતી। તેણે કયો નિયમ લીધો હતો? કે જો ફળ મળે તો જ ખાવું, નકર ભૂખે રહેવું। તો કસ્તુરબા કેવા હતા? ટેકેલા, અને બીજું ધર્મપરાયણ હતા, ખૂબ જ માનતા હતા। તે જેલમાં ગયા ત્યારે તેમણે બીજાના હાથમાં રાંધેલું ખાવાની ના પાડી। તેઓ જેલમાં ગયા, કોણ? કસ્તુરબા। કસ્તુરબા જ્યારે જેલમાં ગયા ત્યારે બીજાના હાથનું બનાવેલું ખાવાની એ ના પાડી હતી। તે 3 મહિના સુધી થોડા ફળ ખાઈને જેલમાં રહ્યા, પણ પોતાનો ધર્મ ના છોડ્યો। જો 3 મહિના સુધી જેલમાં રહ્યા, પરંતુ તેનો ધર્મ એ છોડ્યો નહીં। તેઓ 3 મહિના સુધી થોડા ફળ ખાઈને રહ્યા, પરંતુ તે બીજાના હાથનું રાંધેલું ખાવાનું એણે ખાધું નહીં, અને તેણે પોતાનો ધર્મ છોડ્યો નહીં। કસ્તુરબા 22 ફેબ્રુઆરી 1944 રોજ અવસાન પામ્યા। તો આ પૂછાઈ શકે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, નિબંધમાં છે, એટલે તમારે કસ્તુરબા ક્યારે અવસાન પામ્યા એ પણ લખવાનું છે। તો કસ્તુરબા ક્યારે અવસાન પામ્યા? 22 ફેબ્રુઆરી 1944 રોજ અવસાન પામ્યા। આપણે તેમને બહારથી અમારા બા કહીએ છીએ। આપણે તેમને કયા નામે ઓળખીએ છીએ? તો અમારા બા એવા નામે આપણે ઓળખીએ છીએ। તો કસ્તુરબા નિબંધ છે તમારે ખટામણી નોટમાં 2 વાર લખવાનો છે અને પાકો પણ કરવાનો છે। ફરીવાર નિબંધ બોલું છું। કસ્તુરબાનો જન્મ સને 1869 ના એપ્રિલ માસમાં પોરબંદરમાં થયો હતો। તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ બ્રજકુંવર હતું। તેમના લગ્ન નાની ઉંમરે ગાંધીજી સાથે થયા હતા। કસ્તુરબા ઓછું ભણેલા હતા, પણ તેઓ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ હતા। બીજો પેરેગ્રાફ પાડીને કસ્તુરબા ગાંધીજીની નાની
બધી વાતોમાં તેમને સાથ આપતા. આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી, તેમાં તે જોડાયા. કસ્તુરબા ટેકિલા અને ધર્મપરાયણ હતા. તે જેલમાં ગયા ત્યારે તેમને બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. તે 3 મહિના સુધી થોડા ફળ ખાઈને જેલમાં રહ્યા, પણ પોતાનો ધર્મ ન છોડ્યો. કસ્તુરબા 22 ફેબ્રુઆરી 1944 રોજ અવસાન પામ્યા. આપણે તેમને બહારથી અમારા બાપ કહીએ છીએ. તો જો નિબંધમાં છે તે ફરજિયાત પેરા પાડવાના છે, આમનો સળંગ નિબંધ લખવાનો નથી. તો આ નિબંધ તમારે ધકાવની નોટમાં 2 વાર લખવાનો છે અને પાકો પણ કરવાનો છે. પરીક્ષામાં તમને નિબંધ પૂછાશે તો ફરજિયાત તમારે પાકો પણ કરવાનો છે. આગળનો નિબંધ આપણે આવતા વિડીયો